આપણે લાસ્ટમાં ફ્યુઝન પૂરું કર્યું અને આજે આપણે ફ્યુઝન ભણવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. હવે આપણે ફ્યુઝન વિશે વાત કરવાના છે. ફ્યુઝનમાં શું થયું કે ફ્યુઝનમાં આપણે બે વસ્તુ, મોટું દળ હતું જેમ કે યુરેનિયમ છે એને સ્ટેબલ થવું હતું, તો એ શું કરતો કે બેરિયમ અને ક્રિપ્ટોનમાં ડિવાઈડ થઈ જતું હતું, એટલે ડિવાઈડ થતું અને પછી ઉર્જા મુક્ત થતી હતી. હવે ફ્યુઝન વિશે આપણે વાત કરવાનું. ફ્યુઝન છે ને એ નીચેથી ઉપર જાય. ગ્રાફમાં બે બાજુ મેં તમને દેખાડી હતી, પછી જોશું. ગ્રાફમાં બે બાજુ દેખાડી હતી. આ બાજુથી હાઇડ્રોજનને જો ઉપર જવું હોય તો એ શું કરે, ભેગા થાય કોકની સાથે, પ્રક્રિયા ભેગા કરીને એનું દળ એ વધારતો જાય ને પછી ક્યાં સુધી જાય, આયન સુધી, બરાબર છે. તો ત્યાં સુધી એને જવા માટે એ પ્રક્રિયા કરશે. તો આપણે આજે બે હાઇડ્રોજન એટલે કે 1H1 + 1H1 આવું થશે. આ છે બંનેનો ટોટલ કરવાનો, એટલે કે બે હાઇડ્રોજન ભેગા થઈને, એટલે કે આ બાજુમાં હોય તો એ એકબીજા સાથે પ્રક્રિયા કરીને બે ભેગા થઈને શું બનાવશે, એક 1H2, બરાબર છે, વત્તા. હવે જો અહીંયા બે પ્રોટોન વધી જાય છે, બે પ્રોટોન વધે છે અને અહીંયા એક પ્રોટોન નથી, તો એનો મતલબ શું, એક પ્રોટોન વધે છે ને એ શું ઉત્પન્ન કરશે, પોઝિટ્રોન ઉત્પન્ન કરશે. એટલે આ કયું એમિશન થયું, બીટા કણ એમિશન થયું. આપણે જોયું હતું ને બીટા પ્લસ એમિશન થયું આ, અને સાથે સાથે ગામા આપણે વાત કરી હતી, ગામા ઉત્પન્ન કરશે અને સાથે સાથે 0.42 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉષ્મા ઉત્પન્ન કરશે, બરાબર છે. ધીરે ધીરે એ છે ને એ બે હાઇડ્રોજન ભેગા થયા એ રીતના અલગ અલગ જે પ્રક્રિયા થતી જશે, બીજા સાથે પ્રક્રિયા કરશે, એમ કરીને કાંક માસ ડિફેક્ટ મળશે. એ માસ ડિફેક્ટ એ ઉષ્મામાં રૂપાંતરણ કરશે. હવે જે આ પ્રક્રિયા થાય છે એના માટે, પ્રક્રિયા કરવા માટે એક બળ એને નડે છે. એ બળ છે સ્થિત વિદ્યુત બળ એને નડે છે. કેમ કે બે પોઝિટિવ છે, 1H1 1H1, બે પોઝિટિવ સામસામા આવે તો શું થાય, અપાકર્ષણ બળ થાય. એ અપાકર્ષણ બળ કોના કારણે થાય, સ્થિત વિદ્યુત બળના કારણે, બરાબર છે, સ્થિત વિદ્યુત બળના કારણે થાય. તો એને આ સ્થિત વિદ્યુત બળને એને કાંક ગતિ ઉર્જા જોશે, બરાબર છે. એ ગતિ ઉર્જા કેના રૂપમાં આવશે, હવે મોલેક્યુલ્સ હોય ને, મોલેક્યુલ્સ, કોઈ પણ મોલેક્યુલ્સ હોય, બે પ્રોટોન છે, બે જે 1H1 1H1 છે એને બેને ભેગા થવું હોય તો બેનો મતલબ શું, બે ન્યુક્લિયન્સને ભેગા થવું છે, બરાબર છે. અહીંયા એ આવશે ને તેની ઉપર બંને એકબીજા ઉપર શું લગાડશે, અપાકર્ષણ બળ લગાડશે. હવે જો મારે એને બંનેને ભેગા કરવો હોય તો હું શું કરું ખબર, બહારથી શું આપું, તાપમાન આપવા માંડું. તાપમાન આપીશ ને તો એની શું થશે, ગતિ ઉર્જા વધવા માંડશે. ગતિ ઉર્જા વધવા માંડશે એના કારણે એ એકબીજાની નજીક આવવાની કોશિશ કરશે, ઉર્જા મળે છે એને, બરાબર છે. એક સમય એવો આવશે કે એ જે ગતિ ઉર્જા છે એને એટલી બધી મળી જશે કે એ જે બે પોઝિટ્રોન છે એટલે કે ન્યુક્લિયોન્સ છે એકબીજાને નજીક આવી જશે અને આ જે ફિલ્ડ છે એ ન્યુક્લિયર બળનું ફિલ્ડ છે, ન્યુક્લિયર બળ. હવે જો સ્થિત વિદ્યુત બળ કરતા આ ન્યુક્લિયર બળ છે ને એ 100 ગણું વધારે છે. કેટલું,
સો ગણું વધારે છે. કોને કોના કરતા? સ્થિત વિદ્યુત બળ કરતા સો ગણું વધારે છે. એટલે કે અંદર જશે તો એ છે ને એ બળ વધી ગયું. હવે એને સ્થિત વિદ્યુત બળ જે અપાકર્ષણ બળ અનુભવતા હતા એના ઉપર વર્ક કરશે નહીં, કેમ કે ત્યાં આવી ગયું ચુંબ ન્યુક્લિયર બળ. બરાબર છે, ન્યુક્લિયર બળ એના કારણે એ હવે બંને સાથે રહી શકશે. આવું થાય છે. અહીંયા શું આપ્યું હતું? બધા વાયુ હોય તેને શું આપવાનું? તાપમાન આપવાનું. હવે જો આટલું તાપમાન અહીંથી તો આપી નહીં શકાય, કેટલું તાપમાન હશે એના વિશે વાત કરીએ. બરાબર, કેટલું તાપમાન હોય એના વિશે વાત કરીએ. આપણે જોશે તાપમાન, હવે જો ગતિ ઉર્જા મળશે 7.2 × 10⁹ કેલ્વિન કિલો ઇલેક્ટ્રોવોલ્ટ, 10⁹ જેટલું એની ગતિ ઉર્જા જોશે. તો આ ગતિ ઉર્જા લેવા માટે એને તાપમાન કેટલું જોશે? 442 સમથિંગ, 452 નહીં નહીં 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ગતિ ઉર્જા છે. સોરી, આ છે 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર છે, આટલી એને ગતિ ઉર્જા જોશે અને એનું એને તાપમાન કેટલું જોશે? 1.7 × 10⁹ કેલ્વિન, 1.7 × 10⁹ કેલ્વિન એટલે એને તાપમાન જોશે. આ જે છે ગતિ ઉર્જા એ કેના રૂપમાં છે? એન કેબીટી, એન બાય ટુ કેબીટી. હવે જો આ થર્મોડાયનેમિક્સમાં આવે છે, વધુ થઈ ગયું ને એ હું તમને સમજાવીશ ક્યાં તાપમાન એટલું બધું મળી શકે. હવે જો એન બાય ટુ કેબીટી છે, એન બાય ટુ કેબીટી એ શું છે? કોઈ પણ મોલેક્યુલ હોય ને, મોલેક્યુલ એટલે બધી વાયુ હોય ને, એના માટે તાપમાન આપવું હોય એટલે કે ગતિ ઉર્જા આપવી હોય તો એને ગતિ ઉર્જા છે ને તાપમાનના પ્રમાણમાં આપવી પડે. એટલે કે એની ગતિ ઉર્જા છે એ બોલ્ટઝમેન અચળાંકના, એટલે કે જે બોલ્ટઝમેન છે આપણે જે થર્મોડાયનેમિક્સ છે એમાં આવે છે. તો આપણે અહીંયા કયો લીધેલો છે? હાઇડ્રોજન લીધેલો છે, એટલે છે એક આણ્વીય અણુ કહેવાય. શું કહેવાય? એક આણ્વીય અણુ. અને એક આણ્વીય અણુનો એની ગતિ ઉર્જા ત્રણ રીતના મળી શકે. એક્સ ડાયરેક્શનમાં, એક્સ દિશામાં ગતિ કરી શકે, વાય દિશામાં ગતિ કરશે અને ઝેડ દિશામાં ગતિ કરશે. એટલે એને જવા માટેની કેટલી મુક્તતા અંશો કેટલા થાય? ત્રણ. એટલે કે આ જે એન બાય ટુ કેબીટી છે ને શું આવશે? 3/2 કેબીટી. બરાબર, આ એની શું થઈ? ગતિ ઉર્જા થઈ. કોની? હાઇડ્રોજનની. પરંતુ ગતિ ઉર્જા આ બે તો કોન્સ્ટન્ટ છે, તો કોના ઉપર આધારિત છે? તાપમાન ઉપર. માત્ર ને માત્ર કેના ઉપર આધારિત છે ગતિ ઉર્જા? તાપમાન. અને તાપમાન આપવું જોઈએ 1.7 × 10⁹ કેલ્વિન જેટલું. બરાબર છે, પૃથ્વી ઉપર શક્ય નથી. 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટની એને ઉર્જા જોતી છે અને એ ઉર્જા તાપમાન ઉપર આધારિત છે, કેમ કે આ બંને તો કોન્સ્ટન્ટ છે, આ બંને તો કોન્સ્ટન્ટ છે. ખાલી તાપમાન આપો 1.7 × 10⁹ તો ને તો જ એ આ ફ્યુઝન પ્રક્રિયા સ્ટાર્ટ કરી શકશે. બરાબર છે, સમજાણું? ચલો આગળ વધીએ. તાપમાન આપશું તો શું થશે? આ બે છે એ વાઇબ્રેટ કરવા મળશે, ગતિ ઉર્જા મળશે, દોલનો કરવા મળશે, દોલનો કરીને એકબીજાની નજીક આવવા મળશે અને ન્યુક્લિયર બળના જે ક્ષેત્ર હોય ત્યાં પહોંચી જશે. પછી એને ઉર્જાની જરૂર નથી, ખાલી અહીંયા સુધી પહોંચવા માટે જ એને ઉર્જાની જરૂર, એટલે કે તાપમાનની જરૂર પડે છે. બે ન્યુક્લિયસને ભેગું કરવું બહુ અઘરી વાત છે. આના માટલી ખબર પડે કે 1.7 × 10⁹ ઉર્જા આપો ને ત્યારે એ એકબીજાની નજીક આવી શકે છે. બરાબર છે, ચાલો. ઓલામાં આપણે છૂટા પાડ્યા હતા, આમાં બધાને ભેગા કરીએ છીએ. ઓકે, અને ઉર્જા કેના રૂપમાં છૂટી પડશે? માસ ડિફેક્ટ. માસ ડિફેક્ટ એ જે દળ, વધારાનું દળ જે
વધારાનું દળ જે વયું જાય છે એ કેના રૂપમાં વયું ગયું હશે? ઊર્જાના રૂપમાં. ઓકે, ચલો આગળ વધીએ. હવે જો આટલું બધું હું તાપમાન કરીશ ને, આપણે ચાર અવસ્થા છે, એક સોલિડ એટલે કે ઘન, ઘન, પ્રવાહી, વાયુ અને ચોથું છે પ્લાઝમા. જોયું છે પ્લાઝમા, બરાબર છે? ઓલું બ્લુ બ્લુ કલરનું હોય, જોયું છે પ્લાઝમા બોલ આવે, બરાબર છે? પ્લાઝમા ઇફેક્ટ થશે એટલે કે ખૂબ વધારે તાપમાન આપશું તો એ વાયુ કરતાં પણ આગળ વધી જશે, પ્લાઝમામાં ફેરવાઈ જશે. એટલે કે આ જે પ્રોસેસ થાય છે એ કેમાં થશે? પ્લાઝમામાં, પ્લાઝમાના સ્ટેટમાં થશે. સ્ટેટ કયું હશે? હાઇડ્રોજનનું પ્લાઝમાનું સ્ટેટ હશે. હાઇડ્રોજન પાણી વાયુ ઘન પ્રવાહી વાયુથી થઈને સીધું પહોંચી જશે પ્લાઝમામાં અને ત્યાં જઈને એ બંને અસર કરશે, પ્લાઝમામાં થશે બંનેની પ્રક્રિયાઓ, બરાબર છે? કેમ કે તાપમાન 10^9 ઘાત છે ત્યારે વાયુ પણ ન રહે, એ પ્લાઝમામાં રૂપાંતરણ થઈ જાય, બરાબર છે? ચાલો, પ્લાઝમા સ્ટેટમાં શું થશે કે જે હાઇડ્રોજન છે ને એ બે છૂટા પડી જશે અને 2H એટલે કે એક એચ અને આ બીજો એચ, બે છૂટા પડી ગયા. હવે એ છે ને બંને ભેગા થવાની કોશિશ કરશે, મેં કીધું એમ, અને એ ભેગા થઈને પછી છે ને એક આખો, જેમ કે આ એચ 2 છે, બરાબર, એટલે કે આ ટોટલ એચ 2 છે. શું છે? ટોટલ એચ 2 છે અને પછી 2H બની જશે ઇલેક્ટ્રોન. એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એ કઈ છે? એટમ છે, આખું એટમ. અને એટમની જે ક્ષેત્ર હોય, એટમમાં જે ઇલેક્ટ્રોન ફરતા હોય, એમાંથી એક ઇલેક્ટ્રોન શું થઈ જશે? વયો જશે. અને બંને માટે આ જે બે HH છે એ બંને ભેગા થઈને એનો એક જ ઇલેક્ટ્રોન વયો જ, એક ઇલેક્ટ્રોન વયો જાય ને એક ઇલેક્ટ્રોન જ વધશે, બરાબર છે? એટલે આપણે લખીએ છીએ અહીંયા કે પ્લસ ઈ, ઇલેક્ટ્રોન મુક્ત કરે તો શું થઈ જાય? પ્લસ ઈ થાય, ઈ પ્લસ એટલે કે બીટા પ્લસ એમિશન થયું. આવી પ્રોસેસ થવાની છે. તો માત્ર ને માત્ર હવે 2H અને ઇલેક્ટ્રોન આજુબાજુ ફરતા હશે, બરાબર છે? હવે આજે આ પ્રક્રિયા કેવી છે? એક્ઝોથર્મિક, એટલે કે એકવાર હું જો એને હું કેટલું આપીશ, 1.7×10^9 કેલ્વિન તાપમાન આપીશ અને એને ઊર્જા કેટલી, ગતિ ઊર્જા કેટલી મળશે? 400 kilo electron volt ની ગતિ ઊર્જા મળી જશે. અને મળી જશે એટલે બધા બંને ભેગા થઈ જશે, ગતિ ઊર્જા મળી ગઈ, બંને ભેગા થઈ જશે, પછી એને ઊર્જાની જરૂર નહીં પડે. શું કામ? એ જાતે ને જાતે પદે પ્રક્રિયા કરશે, એમાંથી મુક્ત કરતી ઊર્જા એ પાછી ને પાછી ઉપયોગ કરીને પાછી બીજી વાર પ્રક્રિયા કરશે, એની એ પ્રક્રિયાને પછી ત્રીજી વાર પ્રક્રિયા કરશે, એની એ પ્રક્રિયાની ઊર્જાનો ઉપયોગ કરીને ચોથી વાર પ્રક્રિયા કરશે. આ રીતના પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહેશે. એટલે કે કઈ પ્રક્રિયા થઈ? એક્ઝોથર્મિક પ્રક્રિયા, એક્ઝોથર્મિક પ્રક્રિયા જોવા મળશે. તમે જોશો કે આગળ જોશું આપણે કે જે ન્યુક્લિયરમાં જે ઊર્જા મળે છે એની કરતાં આમાં 3-4 ગણી ઊર્જા મળશે, આપણે જોઈએ આગળ. ઓકે, ચલો આગળ વધીએ. જો હાઇડ્રોજન છે એને ક્યાં જશે? પહેલાં હિલિયમમાં. હિલિયમ, આપણે હિલિયમ સુધી જ આજે વાત કરવાના છીએ, કેમ કે આપણો સન જે છે, સન એમાં હાઇડ્રોજન ને હિલિયમ વધારે પ્રમાણમાં છે અને ન્યાપ જે પ્રક્રિયા થાય છે એના વિશે આપણે વાત કરવાના છીએ, તો ત્યાં સુધી જ વાત કરશું. પરંતુ જ્યારે 1H2 હોય ત્યાંથી 2HE4 પછી આગળ જશે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, ત્યાં સુધી એ પ્રક્રિયા કરતો કરતો જશે અને સાથે સાથે ઉષ્મા મુક્ત કરતો જશે અને ક્યાં પહોંચવું છે? એને આયન સુધી. જ્યારે એ આયનને એટલે કે 50-80 વયો જશે ત્યારે એ પોતે સ્થિર થઈ જશે, સ્ટેબલ થઈ જશે, સમજણું? ત્યાં સુધી પ્રક્રિયા કરશે. ચાલો હવે જો બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયર વધતી જ જશે, કેમ કે મુક્ત થતા જે માસ છે, દળ છે, એ માસ ડિફેક્ટ કાંક ને કાંક આવતું જશે. જો 1H1 1H1 ભેગા થશે અહીંયા જે અને અહીંયા જે પ્રક્રિયા છે એ બંને વચ્ચેનો દળનો તફાવત કાંક હશે, એ ઊર્જા મુક્ત થતી હશે,
ઉર્જા મુક્ત થતી છે. આ પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયામાં વચ્ચેથી કાંક ઉર્જા મુક્ત થતી કેટલી છે, 0.42 મેગા ઇલેક્ટ્રો વોલ્ટ. એ જે દળની દળનો તફાવત છે એના રૂપમાં ઉર્જાને એ મુક્ત કરશે. બરાબર, ઉર્જા મુક્ત થતી રહેશે. બે મળ્યા ને એક મળ્યો ને એક ઉર્જા મુક્ત કરી. આની આ પ્રક્રિયા સડન સ્ટેપ બાય સ્ટેપ થતી જ રહેશે. બરાબર છે, ચાલો જો તો વિડીયો સ્ટાર્ટ છે. ચાલો ટ્રેન અચ્છા તો ને હવે આપણે વાત કરીએ પૃથ્વી અને સ્ટાર પર થતું ન્યુક્લિયર ફ્યુઝન. હવે મેં વાત કરી કેટલી ઉર્જા જોતી છે આપણે, 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. તાપમાન કેટલું જોતું છે, 1.7×10⁻¹ કેલ્વિન. બરાબર છે, આટલું તાપમાન જોતું છે. તો આપણે હાઇડ્રોજન અહીંયા આપણે કરવું હોય ફ્યુઝન કરવું હોય તો શું કરી શકીએ? એક પ્રોસેસ છે કે ન્યુક્લિયર બોમ્બ ને ફોડીએ. બરાબર છે, એટલે 10⁻¹ જેટલી આપણને તાપમાન મળે, કેલ્વિન જેટલું એટલું આપણને તાપમાન મળે. એનો ઉપયોગ કરીને એની બાજુમાં શું મૂકી દેવાનું, હાઇડ્રોજન ના વાયુઓ અણુઓ. બરાબર, આ જો પ્રક્રિયા થાય ને તો એને તાપમાન મળી જશે. એ તાપમાન મળી જશે એટલે એ પછી એકવાર એને તાપમાન મળી ગયું, એકવાર જો એની બંને વચ્ચે રિએક્શન થઈ ગઈ પછી સડનલી પ્રક્રિયા થતી જ રહેશે. એકવાર એને ખાલી તાપમાન મળવું જોઈએ, કેટલું 10⁻¹ જેટલું એને ઉર્જા મળશે. બરાબર છે, આ એક જાતનો શું થયો, હાઇડ્રોજન બોમ્બ. પરંતુ હાઇડ્રોજન બોમ્બ આમ તો શોધાઈ ગયેલો છે કઈ રીતના, પરંતુ એને પછી રિએક્શન શરૂ થઈ જાય પછી એને બંધ કરવા માટેની એક પ્રક્રિયાને થઈ નથી, એટલે એની ઉપર પ્રયોગ થતો નથી. નહીતર આપણે જો પૃથ્વીને સન બનાવવું હોય તો હાઇડ્રોજન બોમ્બ ફોડીએ ને, એટલે એક વાર પ્રક્રિયા શરૂ થઈ જાય એટલે આખી પૃથ્વી શું બની જાય, સન બની જાય. એઝ અ સન તરીકે પછી પ્રક્રિયા થતી જાય, કેમ કે એ ઉષ્મા મુક્ત કરતો જ રહે, આપણે બધા રહીએ નહીં જીવન પૂરું. વાત સાચી, બરોબર. હજી આખી પુખ્તા પ્રયોગ થયા નથી કે જે એને કંટ્રોલ કરી શકે. નહીતર જો આમાંથી જો બની જાય, આ પ્રક્રિયા જો એને કંટ્રોલમાં આવી જાય તો આમાંથી જે ઉર્જા મળતી હોય એ બહુ જ હાઈ લેવલની ઉર્જા મળશે, જેનો ઉપયોગ આપણે એકવાર શરૂ થાય પછી આખો આજીવન આપણે કરી શકીએ એનો ઉપયોગ. બરાબર છે, ન્યુક્લિયરમાં તો કેટલું, 0.7% જ તે ઉપયોગી છે યુરેનિયમમાંથી. આમાં તો પ્રક્રિયા આપણે બે હાઇડ્રોજન લેવાનો, એકવાર યુરેનિયમનો ઉપયોગ કરવાનો, બાકી પછી એ પોતાની પ્રક્રિયા કરતો જ રહે. પરંતુ એ કંટ્રોલ વેમાં ન થાય. આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં વાત કરી હતી કે એ કંટ્રોલ વેમાં થાય છે. બરાબર છે, આ કંટ્રોલ વેમાં થતું નથી, એટલે આવું બધી સાહસ કરવાની જરૂર નથી. જ્યાં સુધી કંટ્રોલ વેમાં આવી જાય પછી એનો ઉપયોગ કરી શકાય. ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરીએ ન્યુક્લિયર ફ્યુઝન ઇન સન. સનમાં છે ને હાઇડ્રોજન ને હિલિયમ છે, એમાં ભારે એટલે યુરેનિયમ 235 જેવા નથી. બરાબર છે, કોઈ એવું છે નહીં કે જે પ્રક્રિયા કરાવી શકે. તો એની પ્રક્રિયા થતી કેમ હશે? બરાબર, એમાં જો એક છે એનું કોરનું
કોરનું તાપમાન હું તમને કહું, કોરનું તાપમાન એટલે કે સનના કોરનું, કોર એટલે શું થાય, કોર એટલે અંદરનો જે ભાગ હોય ને, પૃથ્વીની અંદરનો ભાગ હોય, એવી રીતના સનનો અંદરનો ભાગ હોય, ત્યાં છે ને એનું તાપમાન છે 1.5 સનના કોરનું તાપમાન કેટલું છે, 5×10⁷ કેલ્વિન છે, બરાબર. પરંતુ આપણે જોતું છે કેટલું, 1.7×10⁻¹. હવે આ જે તાપમાન ઓછું પડે છે, પરંતુ શું છે, એક મેક્સવેલની મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલોસિટી એટલે કે મેક્સવેલ નો નિયમ. શું છે મેક્સવેલનો નિયમ, કે ઘણા બધા વાયુ, ઘણા બધા હશે અંદર હાઇડ્રોજન, બધા પાસે અલગ અલગ તાપમાન હશે, બધા પાસે અલગ અલગ તાપમાન હશે. ગ્રાફ આવો કાંક મળશે, આ તાપમાન છે ને આ બાજુ જતાં વધતું જાય છે, બરાબર. આની જો એવરેજ હોય ને, અહીંયા હું શબ્દ લખીશ કે કોરમાં, કોરનું સરેરાશ, શું છે, સરેરાશ તાપમાન. આ સરેરાશ તાપમાન કેટલું મળે છે, 1.5×10⁷ કેલ્વિન, બરાબર છે, 1.5×10⁷ કેલ્વિન. અને એ ઉર્જા કેટલી મળશે, એની ગતિ ઉર્જા, આના કારણે 2 MeV. આપણે જોતી છે 400 KeV, બરાબર છે, સોરી મેગાની અહીંયા 2 KeV, આપણે જોતી છે 400 KeV જોતી છે. તો આ તો છે સરેરાશ તાપમાન, અને આ છે સરેરાશ ગતિ ઉર્જા. પરંતુ અહીંયા જો જેમ જેમ તાપમાન વધારતો જોઈશ ને, તો અહીંયા એક ઘટક આવે છે, એટલે કે અમુક પાસે છે ને બહુ વધુ પડતું તાપમાન છે. આ જે તાપમાન છે કેટલું હશે, 400 KeV. આ જે છેલ્લું તાપમાન, તાપમાન આપ જતા જતા વધતું જાય છે, અમુક પોર્શનનો એ વાયુનો અમુક પાસે એટલું તાપમાન છે 400 KeV. આ જે મેક્સવેલે આપેલી છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલોસિટી, એટલે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલોસિટી કે વેગમાં થતો ફેરફાર હોય અલગ અલગ માટે, અલગ આખા બધા પાસે એક જ પ્રમાણેનું ગતિ ઉર્જા ન હોય, એટલે કે એની પાસે એક પ્રકારનો વેગ ન હોય, અમુક પાસે વેગ વધારે હોય, એ જેની પાસે વેગ વધારે હશે એ શું કરશે, પ્રક્રિયા શરૂ કરાવશે. આ જે 400 KeV જેની પાસે ગતિ ઉર્જા હશે, એનો ઉપયોગ કરીને પ્રક્રિયા શું થશે, શરૂ થઈ જશે, અને એકવાર શરૂ થઈ જાય પછી પ્રક્રિયા બંધ થશે નહીં. હવે આપણે વાત કરીએ સનમાં થતી ફ્યુઝન પ્રક્રિયા. આ આપણે વાત કરી કે 400 KeV ક્યાંથી મળે છે, આટલા ભાગમાંથી મળે છે તાપમાન, અને તાપમાનની જરૂર છે, એ તાપમાન મળશે, ભેગા થઈ જશે ને પ્રક્રિયા પછી શરૂ થઈ જશે, કેમ કે એકવાર હાઇડ્રોજન ભેગા થયા પછી કાંઈક ઉર્જા છૂટી પાડશે, એ ઉર્જાનો ઉપયોગ કરીને પછી બીજા સાથે જોડવા માટે ઉપયોગ કરી લેશે, એ ઉર્જા છૂટી પડશે તો બીજા જે ઉર્જા છૂટી પડશે ને એ ત્રીજા સાથે પ્રક્રિયા કરવામાં ઉપયોગ કરી લેશે. આવું સનમાં થાય છે. જો અહીંયા આ પ્રોટિયમ છે, હાઇડ્રોજનના 3 આઇસોટોપ્સ છે, હાઇડ્રોજનના 3 આઇસોટોપ છે, એમાંથી એક છે પ્રોટિયમ. કોણ છે, પ્રોટિયમ. પહેલી શરૂઆત થશે ને હાઇડ્રોજનની, શરૂઆત થાય 1H1, બરાબર, એ 1H1ની પ્રોટિયમથી સ્ટાર્ટ થશે, 1H1 ભેગા થઈને 1H2 થશે, કેમ કે આપણે શું જોતો છે, બીટા પાર્ટિકલ, બીટા પ્લસ, વિડીયો સ્ટાર્ટ.
1H1 બે ભેગા થઈને 1H2 બનશે. આપણે આગળ વાત કરી, આ બંને ભેગા થઈ ઝેડની વેલ્યુ 2 થવાની છે, પરંતુ 2 નથી થતી, 1 થાય છે. અને એ જે 1 છે એ કેમાં રૂપાંતરણ થાય છે? પોઝિટ્રોનમાં. બરાબર છે, એ ઉત્પન્ન થાય છે પોઝિટ્રોન. સાથે સાથે ગામા, સોરી, ફોટોન્સ ઉત્પન્ન થાય છે. ના ના, ન્યુટ્રીનો, સોરી, આ ન્યુટ્રીનો છે. આપણે બીટા બીટાકણમાં વાત કરી હતી ને આગળ શરૂઆતમાં જ મેં આ ઇક્વેશન લખેલું હતું કે 1H1 1H2 પોઝિટ્રોન અને ન્યુટ્રીનો. હે, ગામા નીચે આવશે, આ ન્યુટ્રીનો છે. બરાબર, બીટા પ્લસમાં આપણે વાત કરતા હતા કે ન્યુટ્રીનો, અને બીટા માઇનસમાં એન્ટી ન્યુટ્રીનો છૂટવો પડે. સાથે સાથે 0.42 મેગા ઇલેક્ટ્રોલ્ટની ઉર્જા છૂટી પડશે. આ જે ઉર્જા છે એનો ઉપયોગ કરીને આ બંને આગળની જે પ્રક્રિયા થશે, આ સ્ટેપ 2, એ ઉર્જાનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા શરૂ કરી દેશે. હવે જુઓ, આ જે પોઝિટ્રોન છે એ પોઝિટ્રોન જે છૂટો પડે છે એ બીજા જે ઇલેક્ટ્રોન હશે ને, ઘણા બધા હાઇડ્રોજન હશે આજુબાજુ, બીજા જે ઇલેક્ટ્રોન હશે એની સાથે પ્રક્રિયા કરશે. જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એના કારણે જે પોઝિટ્રોન બન્યો, આ પોઝિટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને જ્યારે પોઝિટ્રોનને ઇલેક્ટ્રોન જે ભેગા થાય તો શું થઈ જાય? ઝીરો થઈ જાય. અને ઝીરો થાય એનો મતલબ શું? એ પોતે ઝીરો થાય એટલે કણ ઝીરો થઈ ગયો. અને એ શું ઉત્પન્ન કરશે? ગામા, કે જે બે ફોટોન્સનો બનેલો છે. ગામા એટલે કે ફોટોન્સનું દળ એ નથી, વિદ્યુત ભાર એ નથી. આ બંને ભેગા થાય એટલે શું થઈ જાય? ઝીરો થઈ જાય. આ શું છે? ઇલેક્ટ્રોન. અને આ પોઝિટ્રોન, આ માઇનસ છે ને આ પ્લસ છે, બંને ભેગો થાય એટલે આ મેટર એનિહિલેશન. એટલે કે આ છે એનો, આ જે ઇલેક્ટ્રોન છે ને આ શું છે? એનો એન્ટી મેટર છે, એન્ટી પાર્ટિકલ, એટલે કે એનો વિરોધી છે. એ વિરોધી અને જે છે એ બંને ભેગા થાય તો એ બંને ઝીરો થઈ જાય. એટલે શું ઉત્પન્ન કરશે? બે ફોટોન ઉત્પન્ન. ફોટોન એટલે આપણે વાત કરી હતી ગામા કણ શું છે? એક જાતનું ફોટોન્સ છે. બરાબર, તો બે ગામા પાર્ટિકલ મળશે ફોટોન્સ, એના કારણે 1.02 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડશે. આ બે ઇક્વેશન યાદ રાખજો. બરાબર, આ બે ઉર્જાનો ઉપયોગ કરીને હવે આગળ બીજો 1H1 હશે. આ 1H2 છે ને, કેમ ગયો? આ 1H2 એ પાછો બીજો 1H1 ન્યા હશે, એની સાથે પ્રક્રિયા કરશે. કઈનો ઉપયોગ કરીને? આ ઉર્જાનો, કેમ કે એ આગળ વધવા માગે છે. ક્યાં પહોંચવા માગે છે? આયન સુધી. બરાબર છે, એ 1H2 1H1 સાથે પ્રક્રિયા કરશે. અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન બે છે, કેમ કે 1H2 બની ગયો તો એ શું થયું? 2 થયું. તો એ 2 થયું હોય તો એનો મતલબ શું? ન્યા ન્યુટ્રોન 1 અને પ્રોટોન 1 છે. પ્રોટોન ને એક ન્યુટ્રોન બંને 1-1 છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન વત્તા પ્રોટોન તો શું થાય? પ્રોટોન ન્યુટ્રોન થાય, થશે ને? એટલે શું થશે? આ 1, 1, 2, 2, 1, 3, 2H3 હિલિયમ બની ગયો. આપણે વાત કરી હતી કે હાઇડ્રોજન ને હિલિયમ સન ઉપર વધારે છે, તો હાઇડ્રોજન બંને પ્રક્રિયા કરીને શું બનાવી નાખ્યું? હિલિયમ. હવે તો અહીંયા કોઈ પોઝિટ્રોન વધશે નહીં, એટલે કે ગામા જ ખાલી છૂટો પડશે. ગામા છૂટવો પડશે, સાથે સાથે 5.49 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા છૂટી પાડશે. બરાબર, આપણે છેલ્લે વાત કરી હતી કેમાં? ન્યુક્લિયર ફિઝિક્સ, એટલે કે યુરેનિયમમાં કેટલી? 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડતી હતી, યાદ છે? 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એ કેટલા? યુરેનિયમનો કેટલો દળ છે? 235. 200 ના છેદમાં 235 કરો તો તમને કાંક વેલ્યુ મળે. અહીંયા જો એની કરતાં અત્યારે જ તે કેટલી બધી ઉર્જા મળવા માંડી છે? 5.1 હાઇડ્રોજનથી કેટલી બધી ઉર્જા મળે છે. બરાબર છે, આગળ જો તો વિડીયો શરૂ છે. ચાલો હવે આ આપણે
2He3 સુધી પહોંચ્યા હતા. હજી એક ઈશ છે ને, એ બે પ્રક્રિયા સાથે સાથે થતી હોય બાજુ બાજુમાં. હવે એ બે 2He3 2He3 બંને એકબીજા સાથે જોડાઈ જશે અને શું ઉત્પન્ન કરશે? 2He4. હવે આ મેઇન હિલિયમ છે, બરાબર છે. આ બે જોડાવાથી અહીંયા 4 બનશે, 2 બનશે, 2He4. આ 2He4ને જે જે વધી ગયું, જો આ બે 4 હતા તો એક અને એક આ બે ઉત્પન્ન થયા. એ શું છે પાછા? પ્રોટિયમ. પ્રોટિયમ એટલે હાઇડ્રોજન આઇસોટોપ્સ. એ બે ઉપયોગ કરશે ક્યાં? પાછા બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. કેનો ઉપયોગ કરીને? આ ઉર્જાનો ઉપયોગ કરી. પછી પાછી આ પ્રક્રિયા સદૃશ્ય છે આ, બરાબર છે. પછી પાછી પ્રક્રિયા થશે હાઇડ્રોજન સાથે અને આની આ પ્રક્રિયા શરૂ ને શરૂ રહેશે. કેટલા આવે જો? 12.86 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડી. હવે આપણે કેમેસ્ટ્રીમાં આ વસ્તુ કરતા હશો તમે કે ત્રણ ઇક્વેશન આપેલી હોય, રસાયણ પ્રક્રિયા હોય, એને એક રસાયણ પ્રક્રિયામાં ફેરવવી હોય તો તમે ગુણી નાખો, એક વડે ગુણો, ત્રણ વડે ગુણો, બે વડે ગુણો અને એડ કરી દો, બરાબર છે. કરતા હશો તમે તો હું છે ને આ સ્ટેપ 1ને 2 વડે ગુણું, સ્ટેપ 2ને 2 વડે ગુણું અને સ્ટેપ 3ને 1 વડે ગુણું. સ્ટેપ 3ને 1 વડે ગુણું એટલે કે 2 ગુણ્યા સ્ટેપ 1 વત્તા 2 ગુણ્યા સ્ટેપ 2 અને વત્તા સ્ટેપ 3. આવું થશે. સ્ટેપ 1 ગુણ્યા 2 કરવાનું છે. શું કરશું? હવે જો આમાં વસ્તુ ઉડવા મળશે. બે 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 ને એક વડે ગુણીશ. કરવાનું કારણ એ જ છે કે આ જે વધારાને જે હાઇડ્રોજન મારે શું શું નથી જોતું? પ્રોટિયમ નથી જોતો, આ નથી જોતું, આ નથી જોતું, અમુક વસ્તુ જોતી નથી તો એ ઉઠશે. ચાલો આપણે કરીએ. પહેલાં આને 2 વડે ગુણો તો શું થશે? 2H થશે. ઉઠશે કોની સાથે? આને હું 2 વડે ગુણ્યું હોય આ બે છે જો, તો 2H3 આ બે અને 2 વડે ગુણું તો આ અને આ બંને ઉડી જાય અને મેં 2 વડે ગુણ્યું. આ બાજુ છે અને આ બાજુ છે, ઉડી જાય અને અમે 2 વડે ગુણું. ઉડી શકે ને, બરાબર છે. તો આ ઇક્વેશન ગયું થશે ને. હજી આને 2 વડે ગુણેલું છે, આને 2 વડે ગુણેલું અને આ આને પણ 2 વડે ગુણું તો આ બંને ઉડી જાય, ઉડી જશે ને. પછી આને 2 વડે ગુણેલું છે અને આ 2 છે, ઉડી જશે. વધશે ખાલી 2He4. અહીંયા ખાલી એક આ ઇક્વેશનમાં ખાલી કોણ હશે? 2He4. પછી ગામા ગામા બધા બધામાં રહેશે જ તે. ગામા ગામા ઉઠશે નહીં. ઉઠશે ગામા? ગામા ઉઠશે કેમ કે જમણી બાજુ જ છે, બધા જમણી બાજુ જ છે. તો ખાલી વધ્યું શું? મેઇન પ્રક્રિયા લખીએ આપણે. આ 2 વડે ગુણ્યું, આ 2 કેટલા થાય? 4. 4H11. હવે આ બાજુ બીજું એ કઈ વસ્તુ કઈ રહી છે? નથી રહી તો હું લીટી કાઢી દઈશ, બરાબર છે. હવે જમણી બાજુ, જમણી બાજુમાં શું શું વધ્યું છે? આ બંને ઉડી ગયું. 2He4 ખાલી 2He4 ગામા ગામા વધ્યું છે. થશે 3 ગામા વધશે, 6 ગામા વધશે. શું કામ? 6 ગામા અને 2 વડે ગુણ્યું 4 ગામા વત્તા 6 ગામા 2He4 વત્તા 6 ગામા. આગળ આ ઉડશે કે નહીં? ન્યુટ્રીનો
ન્યુટ્રીનો થશે આવું 2 ન્યુટ્રીનો હવે બધી ઉર્જાનું આપણે ટોટલ મારશું ન્યુટ્રીનો તો એક જ હોય તો કેમ લખવામાં ભૂલીશ હા બે જ હોતે આમાં લખવામાં ભૂલીશ હવે આ બધી ઉર્જાનો ટોટલ મારો હવે જો મેં જેને બે વડે ગુણેલું છે એને બે વડે ગુણીને તમારે સરવાળો કરવાનો છે આને ગુણ્યા બે આને ગુણ્યા બે આને ગુણ્યા બે વત્તા આ બધાને બે વડે ગુણીને સરવાળો કરવાનો છે બધાને બે વડે ગુણીને સરવાળો કરવાનો છે પછી આને બે વડે નહીં ગુણતા પાછા આ છેલ્લી ઉર્જાને કરો છ કે નહીં હવે પોઈન્ટ 42 ગુણ્યા બે એટલે 0.84 0.84 વત્તા 2.04 એટલે 3 ને 13 ને 10.98 અને બે વડે ને ગુણવાનું ચાલો છેલ્લે આવશે 26.7 મેગા ઇલેક્ટ્રો વોલ્ટ અને શું કહી શકાય 27 મેગા ઇલેક્ટ્રો વોલ્ટ આટલી ઉર્જા મળશે ટોટલ કેટલી 27 મેગા ઇલેક્ટ્રો વોલ્ટ સમજાણું આવી રીતની પ્રક્રિયા થશે તો તમારે આ પ્રક્રિયા લખવાની થશે એક્ઝામમાં સન ઉપર થતી ફ્યુઝન પ્રક્રિયા સમજાવો સન ઉપર થતી ફ્યુઝન પ્રક્રિયા સમજાવો ચાલો કઈ પ્રક્રિયા ઉર્જા સૌથી વધુ છૂટી પાડશે ફ્યુઝન કે ફિઝન ફ્યુઝન બરાબર છે તો શું કામ એમ પૂછે તો શું કરવાનું ઉર્જા પર ન્યુક્લિયોન બરાબર 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ના છેદમાં 253 કરો તો સોરી 235 કરો તો 0.58 કરી જો તો 85 સોરી હવે આ આપણને શેમાં મળતી હતી કેમાં મળતી હતી ફ્યુઝન પ્રક્રિયામાં હવે આપણે વાત કરીએ ફ્યુઝન પ્રક્રિયા ઉર્જા કેટલી મળી આની પ્રક્રિયામાં ઉર્જા ટોટલ કેટલી મળી 26.7 લઈએ આપણે 26.72 ના છેદમાં હવે જો અહીંયા 235 હતા અહીંયા શું હશે 4 હાઇડ્રોજન લીધેલા છે કેટલા લીધેલા છે છે ને 4 હાઇડ્રોજન 6.68 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જુઓ અને અગ્રતા કેટલી 6 ગણી વધારે છે કુલ છે ને તો સૌથી વધારે ખતરનાક કોણ ફ્યુઝન પ્રક્રિયા સૌથી વધારે હા સમજણું આ તો સૌથી વધારે હવે આપણે આ વસ્તુ કરવી હોય પૃથ્વી ઉપર તો ખાલી એક
બોમ્બને ફોડવાનો હાઇડ્રોજન બોમ્બની હાઇડ્રોજન વાયુની બાજુમાં, એટલે એ પ્રક્રિયા શરૂ થઈ જાય, બરાબર છે. પરંતુ એવી બધી વસ્તુ કરવાની નહીં આપણે, જ્યારે જ્યાં સુધી ઓલાનો ઉપયોગ ન થાય, જ્યાં સુધી ઓલું કંટ્રોલ વેમાં ન થાય, જેમ ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે, ત્યાં સુધી આ હાર્મફુલ છે આખા વર્લ્ડ માટે. હાઇડ્રોજન બોમ્બ બહુ, હાઇડ્રોજન મળતો જ બંધ થઈ જાય, તે બંધ ન થઈ જાય. હાઇડ્રોજન વાયુ કેટલો છે ખબર છે વાયુ? એમ નહીં, મળતો બંધ ન થાય. હા જો એક વસ્તુ રહી ગઈ, એક વસ્તુ રહી ગઈ. હવે જો, હવે જો એક વસ્તુ કહેવાની રહી ગઈ છે મને, ચલો કહું. સન ઉપર છે ને હાઇડ્રોજન હિલિયમ છે. હવે સનને બ્લેક હોલ બનવો છે, તો ક્યારે બનશે બ્લેક હોલ? મેં વાત કરેલી કે સન છે ને એક જાતની બ્લેક બોડી છે, થર્મોડાયનેમિક્સ ભણાવતો હતો ને ત્યારે, એટલે કે 11મા ધોરણમાં ભણાવતો ને, આની પહેલાંના વીકમાં. સન એક જાતની બ્લેક બોડી છે, એમાંથી ઉષ્મા ઉત્પન્ન થતી જ રહે છે, બરાબર. તો રેડિયેશન ઉત્પન્ન થતા જ રહે છે, એનું કારણ શું છે? એ હાઇડ્રોજનમાંથી હિલિયમ બને, ફ્યુઝન પ્રક્રિયા એકધારી થતી રહે છે, અને એના કારણે શું ઉત્પન્ન કરે છે? ઉર્જા ઉત્પન્ન થતી રહે છે. હવે જો અત્યારે હાઇડ્રોજન હિલિયમ કરે છે, પછી શું કરશે? કાર્બન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, તો એર પહોંચી ત્યાં સુધી પહોંચે છે. હવે એક સમય એવો આવશે કે એ લિથિયમથી સ્ટાર્ટ કરશે, ક્યાંથી? લિથિયમ, પછી કાર્બનથી સ્ટાર્ટ કરશે, પછી શું આવે આગળ? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર, ક્લોરિન, પછી આયર્ન સુધી પહોંચશે ને. પરંતુ પ્રક્રિયા ક્યાંથી શરૂ કરી? કાર્બનથી. કાર્બનથી પછી જશે આયર્ન સુધી. તમે જોશો કે સન છે ને, એના અલગ 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 સ્ટાર, આપણો સન છે એ સ્ટાર છે, અલગ અલગ કલરના સ્ટાર હોય, બધાના કલર કેવો હોય? અલગ અલગ હોય. બધાનું તાપમાન પણ અલગ અલગ હોય. એનું કારણ શું છે? કે અમુક છે એ અહીંથી શરૂ કરે, અહીંયા સુધી પહોંચે ત્યાં એની ઉર્જા પૂરી થઈ જાય, તો એનું તાપમાન કેવું હોય? ઓછું હોય. જે અહીંથી સ્ટાર્ટ કરશે, અહીંથી, તો એની ઉર્જા કેવી હશે? વધારે હશે, કેમકે ત્યાં પહોંચતા ઘણી બધી પ્રક્રિયા કરીને ઘણી બધી ઉર્જા છૂટી પાડશે. હવે એક સમય એવો આવશે સૂર્યનો કે જે હાઇડ્રોજન હિલિયમથી સ્ટાર્ટ કરે છે, અહીંથી સ્ટાર્ટ કરવા માટે અહીંયા સ્ટાર્ટ કરે, જ્યારે એ પોતે આયર્ન સુધી, એટલે કે હાઇડ્રોજન હિલિયમનું પ્રમાણ ઘટતું જશે, અને એક સમય એવો આવશે કે એ પહોંચી જશે આયર્ન, એટલે કે સ્ટેબલ કક્ષામાં, અને ત્યારે એક સન પોતે બ્લેક હોલ બની જશે, એમાંથી ઉષ્મા મુક્ત થવાની બંધ થઈ જશે. આપણે જોયું છે ને, આપણે પ્રાથમિકમાં ભણતા કે આ કલરનો હોય તો એ જુવાન છે સૂર્ય સ્ટાર, પછી એનો કલર આપેલો હોય, વચ્ચે ઓરેન્જ હોય, છેલ્લે પીળો હોય, એમ પડતો જાય, પહેલાં ભૂરો હોય, જોયેલી છે કે નહીં ફિગર કોઈ દિવસ? ભૂરો હોય એ વધારે યુવાન કહેવાય, જેમ જેમ આગળ જતો જાય એની યુવાની ઓછી થઈ જાય, ગઢો થતો જાય. એમાં આપણી જે છે સન આપણો, એ વચ્ચેના કાળ ઉપર છે, હજી વાર છે એની લાઈફ આખી. તો સનની પણ લાઈફ હોય છે, સ્ટારની પણ લાઈફ હોય છે, બરાબર છે. એની લાઈફ કોના ઉપર આધારિત છે? ફ્યુઝન પ્રક્રિયા ઉપર. જ્યારે ફ્યુઝન પ્રક્રિયા બંધ થઈ જશે, એટલે પોતે સ્ટેબલ થઈ જશે, એટલે કે એની પાસે એ આખું જે સન છે એનામાં જે વાયુઓ છે એ પોતે સ્ટેબલ થઈ ગયેલા હશે, એવા વાયુ મળી જશે, ત્યારે એ પોતે ઉષ્મા આપતી બંધ થઈ જશે, બરાબર. આના ઉપર ઘણા વિડીયોઝ છે, ડોક્યુમેન્ટરીઝ છે, તમારે જોવી હોય તો યુટ્યુબ ઉપર જોઈ શકશો કે હાઉ ટુ વેન સન વિલ બી કન્વર્ટેડ ઇન ટુ બ્લેક હોલ, લખજો ઉપર યુટ્યુબ પર, તો તમને દેખાડશે યુટ્યુબ પર, બરાબર છે. તો આપણે આટલું રાખીએ, ફ્યુઝન પ્રક્રિયા સમજાણી અને ફ્યુઝન પ્રક્રિયા સમજાણી. બેમાંથી એક વસ્તુ પૂછાશે બોર્ડમાં, ઓકે. કાલે આપણે સ્ટાર્ટ કરશું 14મું યુનિટ. હવે જો બે દિવસ આપણે, કેટલા દિવસ, આ કઈ તારીખ છે? 11મી. 12 અને 13 બે દિવસ હું લઈશ, પછી 14-15 તમારે ઓફિશિયલી રજા છે, અને 16-17-18
એ તમારે વાંચવાના દિવસો છે. અને પછી આપણે સ્ટાર્ટ કરશું ટેસ્ટ. ટેસ્ટના રાઉન્ડ હશે બે 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 બે, સાત આઠ, પછી નવ દસ, અગિયાર બાર અને તેર ચૌદ. આ રીતના ટેસ્ટ લેશું. એ પૂરું થશે એટલે આપણે કયા મહિનાથી, ફેબ્રુઆરી મહિનાથી, આમ તો ફેબ્રુઆરી, હા ફેબ્રુઆરી ડી જશે, ફેબ્રુઆરી મહિનાથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરશું આગળના યુનિટથી. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ રીતના આગળ વધતા જશું. માત્ર ને માત્ર સાતમા યુનિટ સુધી જ પહોંચશું, આગળ જશું નહીં. તો આ જે છે તમારો પીરિયડ જે ઉત્તરાયણનો છે, એની પછીના દિવસો પણ છે, એમાં તમારે રીડિંગ કરવાનું છે. આ તમારો છેલ્લો અને લાસ્ટ ટાઈમ છે. હવે તમે નહીં જાગો તો તમને કોઈ બચાવી શકશે નહીં, કોઈ બચાવી શકશે નહીં. તો ટેસ્ટ ઉપર હવે મહેનત કરીને જોજો, બરાબર આવજો. ટેસ્ટ લઉં તો અત્યારે જે, હવે રિવિઝન કેમ કરવાનું, આપણા વિડીયો તો છે જ તે. આપણે જ્યારે સ્માર્ટ બોર્ડ આવી ગયું ત્યારથી આપણે યુનિટ છે ને સાતમા યુનિટથી સ્ટાર્ટ કર્યું, ત્યારે સ્માર્ટ બોર્ડ આવી ગયું હતું, એટલે આપણા વિડીયોઝ પણ તમને સારા દેખાય અને સારી રીતના એક્સપ્લેનેશન તમને થાય એ રીતના હશે, બરાબર. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું, જે દિવસે જે યુનિટની ટેસ્ટ હોય એના બેની સ્પીડે વિડીયો જોઈ નાખવાના, પછી એની લખી નાખવાનું બુકમાં શોર્ટ નોટ ફોર્મમાં, અને એની ટેસ્ટ આવી અહીંયા આવીને દઈ જવાની, પછી બીજા બે, પછી બીજા બે, એમ કરીને આપણે સાત યુનિટની ટેસ્ટ લેશું ટોટલ. ના ના, છ યુનિટની, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર અને ચૌદ. ઓકે, તો આ આપણો પ્રોગ્રામ છે, તો ફોલો કરજો. થેન્ક યુ.